ચૂંટણીના ઉમેદવાર જાહેર થઈ ચૂક્યા છે અને તેની સાથે જ ઉમેદવારો ફોર્મ પણ ભરી રહ્યા છે. ત્યારે ઉમેદવાર જસવંત ભાભોરે ઉમેદવારી ફોર્મ ભર્યું. ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા તેઓ તેમના ગામના સિંગવડ મંદિરે પહોંચ્યા અને 101 શ્રીફળ વધેરી 101 દીવા કરી પૂજા પ્રાર્થના કરી હતી. ભગવાનના આશીર્વાદ લઈ તેઓ કાલીડેમ રોડ પર વિજય સંકલ્પ સંમેલનમાં પહોંચ્યા હતા. દેશના પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબનો આભાર વ્યક્ત કરું છું. રાષ્ટ્રીય અમારા અધ્યક્ષ માનનીય અમિતભાઈ શાહ સાહેબ નો પણ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અમારા ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણી સાહેબ, મને પ્રદેશ અધ્યક્ષ વાઘાણી સાહેબ, સૌનું આજે આભાર વ્યક્ત કરું છું. દાહોદ બેઠક પરથી બીજી વાર ઉમેદવારી કરતાં હું ગૌરવની લાગણી અનુભવું છું. ગત 5 વર્ષનો ઇતિહાસ, વિકાસના કામો, જનતાનો સંપર્ક અને વર્ષોથી પડતર પ્રશ્નોને ઉકેલવામાં સફળતા મળી છે. દાહોદનું સિંચાઈનું પાણી, પીવાનું પાણી, સેન્ટરના અનેકવિધ પ્રશ્નો ઉકેલવામાં અમારા પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે દાહોદ માટે અથાગ પ્રયાસ કરીને ઐતિહાસિક વિકાસના કામો પૂર્ણ કર્યા છે. આજે બીજી વાર ફોર્મ ભરીને હું દાહોદની જનતાનું સ્વપ્ન, દાહોદ જિલ્લાનો અમારા આદિવાસી સમાજ, બક્ષીપંચ સમાજ, સૌનો સાથ સૌનો વિકાસ ના સૂત્રને ફરી સાર્થક કરવા માટે જનતાની વચ્ચે જઈએ છીએ. આજે